નમસ્તે મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું શક્કરિયા ખાવાના ફાયદા વિશે, અને સાથે એ વિશે પણ વાત કરીશું કે સારા સ્વાસ્થ્ય માટે શક્કરિયા કેવી રીતે ખાવા. શક્કરિયા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય છે. અંગ્રેજીમાં તેને સ્વીટ પોટેટો કહેવામાં આવે છે અને હિન્દીમાં શકરકંદ કે શકરકંદી કહેવામાં આવે છે. કેટલાક લોકો શક્કરિયાને બટાકાના વંશનું માને છે. શક્કરિયા શિયાળામાં વધારે બજારમાં મળે છે, કેમ કે શિયાળામાં તેના ફાયદા પણ વધારે હોય છે. શક્કરિયામાં કેલોરી અને સ્ટાર્ચની સામાન્ય માત્રા હોય છે. શક્કરિયામાં ભરપૂર માત્રામાં વિટામિન B6 મળી આવે છે, જે શરીરમાં હોમોસિસ્ટિન નામના એમિનો એસિડના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. શક્કરિયા વિટામિન D નો પણ સારો એવો સ્ત્રોત છે, સાથે સાથે તેમાં ભરપૂર માત્રામાં આયરન પણ હોય છે. પોષક તત્વોથી ભરપૂર શક્કરિયા મુખ્ય રૂપે 3 પ્રકારના હોય છે, ગુલાબી, લાલ અને સફેદ. અને આ ત્રણેય પ્રકારના શક્કરિયાની પોતપોતાની મહત્તા છે અને ગુણકારી પણ એટલા જ છે. શક્કરિયા કેન્સરથી પણ બચાવી શકે છે, તેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી કેન્સર ગુણ મળી આવે છે. સાથે સાથે એવા તત્વો પણ મળી આવે છે જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારના કેન્સરના ઇલાજ માટે કરવામાં આવે છે. ડાયાબિટીસથી પીડાતા લોકો માટે શક્કરિયા 2 ગણા ફાયદાકારક છે. આમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય છે, જેના કારણે તે બ્લડ શુગરની માત્રા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શક્કરિયામાં ફાઇબરની માત્રા પણ વધારે હોય છે અને તેના કારણે ડાયાબિટીસના ઇલાજમાં ચમત્કારિક રૂપે કામમાં આવે છે. શક્કરિયા ખાવાનો એક ફાયદો એ પણ છે કે તમારી પાચન શક્તિ સારી રહે છે. પાચન શક્તિ સારી રાખવા માટે ફાઇબરની જરૂર હોય છે અને શક્કરિયામાં બટાકા કરતાં ફાઇબર વધારે હોય છે. શક્કરિયા વિટામિન C નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કારગર સાબિત થાય છે. અસ્થમાથી પીડાતા લોકો માટે શક્કરિયા ખાવા ખૂબ લાભદાયક બની રહે છે. એન્ટીઓક્સિડન્ટ અને અન્ય મિનરલ્સથી ભરપૂર શક્કરિયા અસ્થમામાં રાહત આપી શકે છે. તેમાં મળી આવતું બીટા કેરોટીન અસ્થમા જેવી બીજી શ્વાસ સંબંધી બીમારીઓ માટે લાભકારી બની રહે છે. નેશનલ ઓસ્ટિયોપોરોસિસ ફાઉન્ડેશનના મુજબ મજબૂત હાડકાં માટે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જરૂરી હોય છે. આ સિવાય વિટામિન A ને પણ હાડકાના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને શક્કરિયામાં આ બધા પોષક તત્વો મળી આવે છે, તેથી હાડકાં મજબૂત રાખવા માટે પણ શક્કરિયા ખાઈ શકાય છે. સારા સ્વાસ્થ્ય માટે મસ્તિષ્ક પણ સ્વસ્થ હોવું જોઈએ અને શક્કરિયાનું નિયમિત સેવન મસ્તિષ્કની કાર્યક્ષમતાને વધારે છે. એક શોધ મુજબ શક્કરિયા તમારી યાદશક્તિ અને શીખવાની ક્ષમતાને વધારી શકે છે. શક્કરિયામાં વિટામિન A અને વિટામિન C પ્રચુર માત્રામાં મળી આવે છે, જે આંખોની રોશની વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ સિવાય વધતી ઉંમરે મોતિયા જેવી ગંભીર સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. શક્કરિયા કફને દૂર કરી બ્રોન્કાઇટિસ જેવી બીમારીઓથી બચાવે છે. આગળ વાત કરી તેમ શક્કરિયામાં બીટા કેરોટીન મળી આવે છે, જે શ્વાસ સંબંધી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં લાભદાયક બની રહે છે. શક્કરિયા વધતા વજનને ઓછું કરવાનું અને નિયંત્રિત કરવાનું કામ કરે છે. શક્કરિયા ફાઇબરનો સારો સ્ત્રોત છે, એટલે તે લાંબા સમય સુધી ભૂખ લાગવા નથી દેતો. શક્કરિયામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, તેથી તે શરીરના હાનિકારક તત્વોને બહાર નીકાળી સ્વાસ્થ્યને સારું બનાવવામાં મદદ કરે છે. ત્વચાની કોમળતા અને સુંદરતા બનાવવા માટે વિટામિન A જરૂરી હોય છે. શરીરમાં આની ઉણપથી શુષ્ક ત્વચા અને બેજાન ત્વચાની સમસ્યા થઈ શકે છે. જો તમે નિયમિતપણે શક્કરિયાનું સેવન કરશો તો તમને આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. શક્કરિયાના ફાયદા જાણ્યા પછી હવે આપણે જાણીશું તેના ઉપયોગ વિશે. શક્કરિયા કેવી રીતે ખાવા અને કેટલા ખાવા જેથી કરીને તેનો વધારે લાભ મળી શકે, ચાલો જાણીએ. શક્કરિયાને તમે બાફીને, શેકીને કે કાચું પણ ખાઈ શકો છો. તમે કોઈપણ રીતે ખાઓ, તેના લાભ તમને ભરપૂર મળશે. શક્કરિયાનું સેવન સીમિત માત્રામાં કરવું સારું રહેશે, કારણ કે આમાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે અને ફાઇબરને પચવામાં વાર લાગે છે. આવામાં જો તમે વધારે માત્રામાં શક્કરિયા ખાશો તો તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે. શક્કરિયા ખાવા ફાયદાકારક તો છે, પણ આને લઈને લોકો અસમંજસમાં હોય છે.
શક્કરિયા ખાવાની કોઈ સમયસીમા ફિક્સ નથી. તમે તમારી રુચિ અને સુવિધા મુજબ ગમે ત્યારે ખાઈ શકો છો. તમે આને ભોજન પછી મીઠાઈના રૂપમાં ખાઓ કે સવારે નાસ્તામાં ખાઓ. હવે આપણે જાણીશું શક્કરિયાના નુકસાન વિશે. કિડની અને હૃદય સંબંધી બીમારીઓથી ગ્રસ્ત લોકોએ શક્કરિયાનું સેવન ન કરવું જોઈએ, કેમ કે આમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે અને પોટેશિયમ હૃદય અને કિડની પર ખરાબ પ્રભાવ પાડી શકે છે. પેટમાં દુખાવાની ફરિયાદ હોય ત્યારે પણ શક્કરિયા ન ખાવા જોઈએ. તો મિત્રો, આ હતી જાણકારી શક્કરિયા વિશે. જાણકારી પસંદ આવી હોય અને ઉપયોગી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. નવી જાણકારી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.